નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરીએ અમદાવાદની. ક્રાઇમ બ્રાન્ચના અમદાવાદ પરિસરમાં એક મહિલા ડોક્ટરે આપઘાત કર્યો. ક્રાઇમ બ્રાન્ચ હવેલીમાં કેમ મહિલાએ જીવન ટૂંકાવ્યું, તેની પાછળનું કારણ શું હતું, જાણો અમારા ખાસ ક્રાઇમ રિપોર્ટમાં. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પરિસરમાં મહિલા ડોક્ટરનો આપઘાત. મહિલા ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગમાં અનેક વાર કોઈ રજૂઆત માટે આવતી હતી, જો કે તેને ધમકાવીને બહાર કાઢી મૂકતા તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું. suicide.com પીઆઈ સામે ગંભીર આક્ષેપો. ક્રાઇમ બ્રાન્ચના અમદાવાદ પરિસરમાં જ એક 32 વર્ષીય મહિલા તબીબે પગમાં ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધાની ચોંકાવનારી ઘટના બની છે. મહિલા તબીબ ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગમાં કોઈ રજૂઆત કરવા માટે આવી હતી, જો કે તેને ધમકાવીને બહાર કાઢી મૂકતા તેણે હતાશ થઈને અંતિમ પગલું ભર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલા બાલાસિનોર પાસેના વીરપુર ગામની વતની હતી. ક્રાઇમ બ્રાન્ચમાં આવેલા વસંત રજબ સ્મારક પાસેના બાકડા પર બુધવારે મોડી સાંજે એક મહિલા બેભાન હાલતમાં જોવા મળી હતી, જેથી પોલીસના સ્ટાફે તપાસ કરતા તેની પાસે ઇન્જેક્શન મળી આવતા કંઈક શંકાસ્પદ જણાઈ આવ્યું હતું, જેથી તાત્કાલિક 108ના સ્ટાફને જાણ કરીને તપાસ કરવામાં આવતા મહિલા મૃત હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા મૃતક મહિલાનું નામ ડોક્ટર વૈશાલી જોશી હોવાનું ખુલ્યું હતું, જે શિવરંજની પાસે પીજીમાં રહેતી હતી અને મૂળ બાલાસિનોર પાસેના વીરપુર ગામની વતની હતી. પોલીસે મહિલાને ધમકાવીને કાઢી મૂકતા હતાશ હતી. વધુ તપાસમાં વિગતો ખુલી હતી કે મહિલા ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગમાં અનેક વાર કોઈ રજૂઆત માટે આવતી હતી, પરંતુ તેમની વાતને ધ્યાનમાં લેવામાં આવતી નહોતી. બુધવારે તે ક્રાઇમ બ્રાન્ચ આવ્યા હતા, પરંતુ પોલીસે તેને ધમકાવીને કાઢી મૂકતા તે હતાશ થઈને ક્રાઇમ બ્રાન્ચના પરિસરમાં આવેલા બાંકડા પર બેઠા હતા અને આત્મહત્યા કરી હતી. પોલીસ ઘટનાને લઈને મૌન બની. પોલીસે મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલુ રહ્યું છે, જો કે ગાયકવાડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ મૃતક યુવતી ડોક્ટર વૈશાલી જોશી મૂળ બાલાસિનોરના વીરપુરની રહેવાસી અને હાલ નહેરુનગર પાસે પીજીમાં રહેતા હતા અને આ BMS ડોક્ટરે તાજેતરમાં શહેરમાં એક ક્લિનિક ખોલ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે યુવતીનું મૃત્યુના તાર શહેર ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર BK ખાચર સાથે જોડાયેલા છે. જો કે ખાચરની સંભવિત સંડોવણી અંગે પોલીસ ઇન્સ્પેક્ટર RM ભાટીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે કેસ તપાસ હેઠળ છે અને અમે આ તબક્કે કોઈની સંડોવણી વિશે કહી શકતા નથી. મૃતક મહિલા ડોક્ટરના પર્સમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૃતક મહિલા ડોક્ટરના પર્સમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચના PI સામે કેટલાક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. હાલ મહિલાના આપઘાત પાછળ કારણ બાબતે પોલીસ મૌન સેવી રહી છે. આ ઉપરાંત મૃતક મહિલા અને PI વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ ચર્ચા થઈ રહી છે. જો કે આપઘાતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જાણી શકાશે અને આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાયલાઇન શરીફ ગાંચી, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.